જો ડોક્ટર અને દર્દી બંને એકબીજાને સહકાર આપે તો કોઈ પણ દર્દને સારું થતા સમય લાગતો નથી. તેમાં પણ જો ડોક્ટર દર્દીને એક લાગણી સાથે સારવાર શરૂ કરે અને તમામ રીતે દેખરેખ રાખે તો દર્દીને સારું થતા બિલકુલ સમય લાગતો નથી. આવું જ કંઈક જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ટીબી યુનિટનું કામ છે. અહીં સારવાર લેતા તમામ દર્દી જો સાજા થઈ જાય અને રાબેતા મુજબની જિંદગી જીવી રહ્યા છે. અહીં ટીબીના 100 જેટલા દર્દીઓ નોંધાયેલા હતા, જેમાં 99 જેટલા દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચૂક્યા છે. આવો જોઈએ એક એવો આવો જ બનાવ. આ છે દીપાલીબેન ગોર, જે તો મુંબઈમાં રહે છે. તેમના લગ્ન બાદ તેઓને ટીબીની બીમારી લાગુ પડતા તેઓ મુંબઈમાં દવા લીધી હતી, પરંતુ યોગ્ય સારવાર અને ડૉક્ટરની પૂરતી દેખરેખના અભાવે સારું થયું ના હતું, જેને લઈને તેનો પતિ પણ તેને છોડીને જતો રહ્યો હતો. જે બાદ જેતપુરમાં રહેતી તેની બેન તેને જેતપુર લઈને આવી અને પછી જેતપુરની સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર શરૂ થઈ. જેતપુર સિવિલ હોસ્પિટલના ટીબી યુનિટના ઇન્ચાર્જ એવા રાઠોડ સાહેબની દેખરેખમાં ટીબીની દવાની શરૂ થઈ અને 2 વર્ષની સંપૂર્ણ કાળજી અને યોગ્ય સારવારને લઈને આજે તે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત જિંદગી જીવી રહી છે અને ફરી પછી તે મુંબઈ પોતાના ઘરે જઈને નોકરી પર લાગી રહી છે. જેતપુર સિવિલ હોસ્પિટલના ટીબી યુનિટના સંચાલક અને ઇન્ચાર્જ રાઠોડ સાહેબ દ્વારા તેના દર્દીનું સંપૂર્ણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. અહીં આપવામાં આવતી તમામ દવાનો કોઈ ખર્ચ થતો નથી અને સંપૂર્ણ મફત આપવામાં આવે છે. અહીં રાઠોડ સાહેબ દર્દીને દવા આપીને અટકી નથી જતા, પરંતુ દર્દીએ દવા ખાધી કે નહીં ત્યાં સુધી સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેઓના દર્દીને દવા ખાવા માટે રોજ યાદ કરવા સહિતની જવાબદારી તેઓ ઉઠાવી રહ્યા છે. સાથે સાથે સરકાર દ્વારા આ દવા માટે જ ખાસ વ્યવસ્થા ઊભી કરેલ છે કે દર્દી જેવી દવા ખાય એટલે તેમ રહેલ ટોલ ફ્રી નંબરમાં ફોન કરવાનો રહે છે, જેનો તેઓ ખાસ અમલ કરાવે છે, જેથી દર્દી દવા ખાય તો તરત જ તેના મોબાઈલમાં મેસેજ આવી જાય. જેના મેસેજ ના આવે તેને ખાસ ફોન કરીને દવા માટે યાદ અપાવે છે. રાઠોડ સાહેબના આ દર્દી પ્રત્યેની આ નિષ્ઠાથી દર્દીને એક જોમ મળી રહે છે. જો ડૉક્ટર પોતાના દર્દીની સેવા ખરેખર સેવાના ઉદ્દેશ સાથે કરે તો દર્દીને તંદુરસ્ત થતાં કોઈ સમય નથી લાગતો અને ડૉક્ટર ખરેખર દર્દી માટે ભગવાનનું રૂપ બની જાય છે, જે જેતપુરના રાઠોડ સાહેબે સાબિત કરી દીધું છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. મેં પહેલે બહુ બીમાર થી, અભી બહુ અચ્છી હો ગઈ. મેં મુંબઈમાં દવાઈ લી છે મહિના, તો ભી મુજે કુછ દવાઈ કા અસર નહીં હુઆ. મેરી શાદી હો ગઈ હૈ, મેરે ઘર વાલે ને ભી ધ્યાન નહીં દિયા. और मेरी बहन उधर आई तभी मुझे बोली चल मेरे साथ गुजरात में, उधर दवाई अच्छा होएगा. तो मैं यहाँ पे चली आई और अभी मैं बढ़िया हूँ. अभी दवाई भी अच्छी तरह से आया, इधर राठौर भाई साहब की इधर ले लिया. अभी बहुत अच्छी हूँ. मैं पहले काम पे जाती थी, अभी काम पे फिर से जाने लगी हूँ. अभी मुझे बहुत अच्छा लगने लगा है और मेरी दवाई भी अभी पूरी हो गई है. मैं बहुत अच्छी भी हो गई और मुझे अभी कुछ तकलीफ भी नहीं है. अभी बहुत बढ़िया हो गई. अभी દીપાલીબેન મુંબઈથી આવ્યા છે. આજથી 3-4 વર્ષ પહેલાં એ એમના જીજાજીના ત્યાં આવ્યા અને બીમાર હતા, તો અહીંયા મેં નિદાન કર્યું અને સ્પુટમ ને કફ ને બધું લેબોરેટરી કરાવી, તો ખબર પડી કે MDR ટીબી એટલે કે ઝેરી ટીબી છે એવું નિદાન થયું. પછી પ્રી ટ્રીટમેન્ટ ઇવેલ્યુશન માટે એને રાજકોટ મોકલા અને એની MDRની 24 મહિનાની દવા ચાલુ થઈ. 24 મહિનાની દવા ચાલુ થયા પછી વચ્ચે બહુ પ્રોબ્લેમ થતો હતો પેશન્ટને, ઉલટી ને ઉબકા ને એવું ઘણું બધું થતું હતું. એક સમય તો એવો આવ્યો કે અમને એવું લાગતું હતું કે પેશન્ટ કદાચ નહીં બચે, શું કરશું એમ. પણ હિંમત ન હાર્યા અને ટ્રીટમેન્ટ કમ્પ્લીટ ચાલુ રાખી, કાઉન્સેલિંગ ચાલુ રાખ્યું. સૌથી અગત્યની વસ્તુ હતી કાઉન્સેલિંગ, પેશન્ટનું કાઉન્સેલિંગ ચાલુ રાખ્યું. પેશન્ટને કીધું કે તમારે આટલું આટલું કરવાનું છે, આટલું આટલું નથી કરવાનું. એમના જીજાજી અને એમના બહેન પણ એમની પાસે બહુ પેલું કરતા હતા, એટલે ધ્યાન રાખ્યું, એનું ઘણું બધું ધ્યાન રાખ્યું અને અત્યારે રિઝલ્ટ અમારી સામે છે. તો આજે મને શુભેચ્છા મુલાકાત કરવા માટે મુંબઈથી સ્પેશિયલ આવ્યા, તો હું જોઈને અચંબિત થઈ ગયો કે કોઈ પેશન્ટ આટલું વ્યવસ્થિત સરસ રીતના સારવાર પૂરી કરી છે અને આટલું સરસ થઈ જશે એ મને આનંદ થયો એમ જોઈને. બહુ સરસ.